સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. જો કે આપણા આ પ્રભુજીને તો તમે બધા ઓળખો જ છો. એમનું નામ છે બીપો તરુણ. જો કે એમાં મને પણ કાંઈ બહુ ખ્યાલ નથી આવતો, પણ એ એમ કહે છે તરુણ એનું નામ હશે અને બીપો એની સરનેમ હશે, આપણે એવું ધારીએ. પણ હવે મા અમરની દયાથી એમની યાદશક્તિ સારી એવી રિકવર થઈ ગઈ છે, અને અત્યારે એટલે કે કાલે એને એમના એડ્રેસ વિશે કે જ્યાં એમનો પરિવાર રહે છે એના વિશે આપણે બધી જાણકારી આપી, અને એમને બંગોલી ભાષા બોલે છે એટલે બેનની મદદથી બેંગોલીના યુનિયન સાથે વાત કરી અને એમની ભાષાને સમજી અને આગળ આપણે એમના કાર્યવાહી કરી. અત્યારે અમે રાજકોટ રેલવે સ્ટેશને બંને ભાઈઓ આવી ગયા છીએ એમને હવે માની દયાથી એમના ઘરે મોકલવા માટે. ભાઈ વેસ્ટ બેંગાલમાં પુરુલિયાની બાજુમાં બાકુડા ગામ છે. પુરુલિયા જે બેંગોલનું ફેમસ સ્ટેશન છે, ત્યાંની બાજુમાં બાકુડા ગામ છે. ત્યાંના આપણા તરુણભાઈ છે, એટલે આજે હવે અહીંયાથી રાજકોટ રેલવે સ્ટેશનેથી એ ભાઈ ટ્રેનમાં બેસે શાલીમાર એક્સપ્રેસની અંદર, અને ત્યાંથી એ ચક્રધારપુર, જો કે આ ટ્રેન તો પુરુલિયા નથી જતી, ચક્રધારપુર જાય છે, એટલે ત્યાંથી ચક્રધારપુર ઉતરશે. અને ભાષામાં થોડી કન્ફ્યુઝન હતી એટલે હું જે કહું એ સમજી નતા શકતા, એટલે ફરીથી જે બેંગોલી આપણે દુર્ગેશભાઈ સોની કે સોની બજારમાં ઘણા એવા બેંગોલી સ્ટાફ છે, એટલે દુર્ગેશભાઈની મદદથી જે લોકો બંગાળી સમજી શકતા હોય અને બોલી શકતા હોય એની સાથે વાત કરી, અને ફરીથી આપણા તરુણભાઈને સમજાવ્યા કે ભાઈ આપણે તમારે ચક્રધારપુર ઉતરી જવાનું અને ત્યાંથી તમને પુરુલિયાની બીજી ટ્રેન એને મળી જશે, અને ત્યાંથી એમના ગામ થોડુંક જ જાય છે દાકુડા, ત્યાં એમના પરિવારની પાસે પહોંચી જશે. કેટને ખુશ હો આપ? ખુશ હો આજ આપ? ખુશ હેપી હો? હેપી દેશ મેં થોડી ખુશી અને ચહેરા ઉપર દેખાય છે ઘરે જવાની, પણ ભાષાના થોડા પ્રોબ્લેમના કારણે આપણે એમને પૂછી નથી શકતા અને આપણી ભાષા એ સમજી નથી શકતા. જો કે આશ્રમેથી એમને જમવાનું બધી વસ્તુ આપી દીધી છે, ઓઢવા માટેની બધી વસ્તુ આપી દીધી છે, અને રસ્તામાં જે જે જરૂર પડે એ બધી વસ્તુ એમને આપી દીધી છે. અત્યારે અહીંયાથી ટ્રેનની ટિકિટ મેં કરાવી દીધી છે, અને સાથે એમને થોડા પૈસા પણ આપ્યા છે કે જ્યારે એમને જરૂર પડે તો એમની પાસે થોડા ઘણા પૈસા હોય તો આસાનીથી પહોંચી શકે, અને સાથે સાથે સેફટી માટે આપણા જે ટ્રસ્ટના નંબર છે 9093909999 એ ટ્રસ્ટના નંબર, અને સાથે આપણા બીજા નંબર છે એ બે નંબરની 4-5 ચિઠ્ઠી બનાવી દીધી, અને સાથે સાથે એમાં એડ્રેસ પણ લખી દીધું કે કોઈ પણ જગ્યાએ એ ભૂલા પડી જાય તો ફરીથી માની દયાથી આપણો સંપર્ક થઈ જાય અને ફરીથી આપણે એમને અમરધામ આશ્રમ પર આશરો આપી. જો કે અમરધામ આશ્રમના દરવાજા તો આવા બધા લોકો માટે 24 કલાક ખુલ્લા જ છે, પણ એક આપણે એવો પ્રયત્ન કરીએ કે તરુણભાઈ એમના પરિવાર સુધી પહોંચી જાય. અને આપ બધાને પણ હું પ્રાર્થના કરું છું કે તમે પણ અમરમાને પ્રાર્થના કરજો કે આપણા તરુણભાઈ હેમ ખેમ એમના પરિવાર સુધી પહોંચી જાય, અને હમણાં થોડી વારમાં ટ્રેન આવી જશે અને તરુણભાઈને ટ્રેનમાં બેસાડી પછી હું રાજકોટમાં થોડા ઘણા આશ્રમના કામ છે એ પતાવવા માટે નીકળીશ. ચાલો ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ. જય મા અમર બોલો. જય મા અમર. જય મા અમર. ચાલો બધાને જય મા અમર.